જય સ્વામિનારાયણ મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ. તો એની અંદર આપણે અલગ અલગ વર્ગો વિશે અભ્યાસ કરી રહ્યા હતા, બરાબર. તો હવે આજે એક વર્ગ જોવાનો છે, એ વર્ગ છે મિત્રો ઉભયજીવી, બરાબર. હવે આ જે ઉભયજીવી વર્ગ છે એને એમ્ફીબિયા પણ કહેવામાં આવે છે, અને એ જે ઉભયજીવી વર્ગના પ્રાણીઓ છે એને એમ્ફીબિયોન્સ અથવા તો એમ્ફીબાયોન્સ કહેવામાં આવે છે. એટલે જે ઉભયજીવી વર્ગના પ્રાણીઓ છે એને એમ્ફીબાયોન્સ પણ કહેવામાં આવે છે. હવે એ જે એને શબ્દ છૂટું પાડે મિત્રો, તો એમ્ફી અને બાયોસ, એટલે એમ્ફી એટલે કે ઉભય એટલે કે બંને પ્રકારના જોવા મળે, અને બાયોસ એટલે કે જીવન, બરાબર. તો એ જે એમ્ફીબાયોન્સ છે એને કેમ ઉભયજીવી કહેવામાં આવે, એટલે કે આ જે પ્રાણીઓ છે એને કેમ ઉભયજીવી કહેવામાં આવે છે એ આપણે જોઈએ. તો કે આ વર્ગના જે પ્રાણીઓ છે, એટલે કે ઉભયજીવી વર્ગના પ્રાણીઓ છે, એ ગર્ભાવસ્થામાં જલજ જીવન વિતાવે. જલજ એટલે કે પાણીની અંદર જીવન ગુજારે છે. એટલે કે આ જે પ્રાણીઓ છે ગર્ભાવસ્થા, એટલે કે જ્યારે ગર્ભની અવસ્થામાં છે આ પ્રાણીઓ, ત્યારે એ પાણીની અંદર જીવન વિતાવશે. અને જ્યારે એ પુખ્ત વયનો બની જાય, એટલે કે એ જે પ્રાણી છે એ પ્રાણી પુખ્ત વયનો બની જાય, ત્યારે એ શેની અંદર, તો કે જલીય અથવા તો સ્થળ જ, એટલે કે જમીન ઉપર આવી જાય, અને જમીન ઉપર આવી અને પોતાનું જીવન વિતાવતો હોય, એટલે કે પોતાનું જીવન ગુજારતું હોય છે, બરાબર. તો આ જે પ્રાણીઓ છે ઉભયજીવી વર્ગના પ્રાણીઓ, એ બંને જગ્યાએ અથવા તો બંને સ્થળે અથવા તો બંને પરિસ્થિતિની અંદર એમનું આખું જીવન છે એ વિતાવતા હોય છે, બરાબર. એટલા માટે એમને શું કહેવામાં આવે, એમને ઉભયજીવી કહેવામાં આવે છે, બરાબર. ફરીથી જોઈએ તો કે એ જે પ્રાણીઓ છે ગર્ભાવસ્થા, એટલે જ્યારે ગર્ભની અવસ્થાની અંદર હશે, ત્યારે જલજ જીવન એટલે કે પાણીની અંદર જીવન વિતાવશે, અને જ્યારે પુખ્તાવસ્થામાં એટલે કે જ્યારે પુખ્ત વયનો બની જશે, ત્યારે સ્થળ જ અથવા તો જલજ જીવન વિતાવશે, એટલે કે જમીન ઉપર અથવા તો પાણીની અંદર એમનું જીવન વિતાવશે. એટલે કે બંને પરિસ્થિતિની અંદર જીવન વિતાવતા હોવાથી એમને કેવા કહેવામાં આવે છે, ઉભયજીવી કહેવામાં આવે છે. હવે આ જે ઉભયજીવીઓ છે એ જલજ કે સારી રીતે સ્થળ જ નૈસર્ગિક નિવાસસ્થાનોમાં જીવન ગુજારી શકે છે, બરાબર. એટલે કે જે ઉભયજીવીઓ હોય એ પાણીની અંદર અથવા તો જમીન ઉપર એ સારી રીતે, એટલે કે પોતાની જે જીવન આખું છે એ સારી રીતે જીવન ગુજારી શકતા હોય છે. હવે એની અંદર આપણે તમે આકૃતિ જોઈ લો પહેલાં, એટલે તમને ખ્યાલ આવશે કે આ જે છે એ દેડકો અને સાલામેન્ડર, બરાબર. આ સાલામેન્ડર કદાચ તમે નહીં જોયું હોય, પણ આ જે દેડકો છે એ દેડકો એ 100% વિદ્યાર્થીઓ, એટલે કે બધા વિદ્યાર્થીઓએ જોયો જ હશે, બરાબર. બધાને ખ્યાલ જ હશે કે દેડકાની રચના અને દેડકો છે એ કઈ રીતના જોવા મળે છે. તો આ જે દેડકો છે એ આપણે ઉભયજીવી વર્ગનું પ્રાણી છે, બરાબર. એને ઉભયજીવી કહેવામાં આવે છે, એટલે કે ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. હવે તમે જ્યારે આ ભણશો, એટલે કે આ જ્યારે એના લક્ષણો જોતા જશો, ત્યારે એ દેડકાને તમે મગજમાં રાખજો, એટલે તમને ખ્યાલ આવશે કે ઉભયજીવી જે પ્રાણીઓ છે એ કેવા હોય છે, બરાબર. તો એ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પ્રસરણ માટે બે જોડ ઉપાંગો ધરાવે છે. હવે બે જોડ ઉપાંગો એટલે આપણે અહીંયા જોવા મળશે બે જોડ ઉપાંગો, બરાબર. આ એક અને આ એક, એટલે આગળ બે પગ હોય અને પાછળ બે પગ હોય, એ રીતે આ સાલામેન્ડરની અંદર પણ અહીંયા પણ પગ છે ને અહીંયા પણ બે પગ છે. તો એ પ્રચલન માટે, પ્રચલન એટલે શું, તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, હલનચલન કરવા માટે અથવા તો સ્થળાંતરણ કરવા માટે, બરાબર. એ શબ્દ લઈ લઈએ આપણે, કોઈ પણ શબ્દ તમે કહી શકો ને, સ્થળાંતરણ, પ્રચલન, હલનચલન, બરાબર. એના માટે બે જોડ ઉપાંગો ધરાવે છે, બરાબર. એટલે કે બે જોડ ઉપાંગો ધરાવતા હોય છે, બરાબર. અને એની અંદર અપવાદ છે, એટલે કે આ ઉભયજીવી છે એની અંદર એક અપવાદ છે. અપવાદ કહ્યું તો કે ઇક્થિઓપિસ નામનું પ્રાણી. હવે આ જે ઇક્થિઓપિસ નામનું પ્રાણી છે, બરાબર, એની અંદર આ પ્રકારના ઉપાંગો આવેલા હોતા નથી. એટલે કેવું હોય છે, ઉપાંગો વિહીન હોય છે, બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો. તો બીજા જે બધા પ્રાણીઓ છે, એટલે બીજા બધા જે ઉભયજીવીઓ છે એની અંદર બે જોડ ઉપાંગો જોવા મળશે, અને એ જે બે જોડ ઉપાંગો છે એની અંદર ઉપયોગમાં આવે તો કે પ્રચલન માટે ઉપયોગમાં આવે છે. અને જે આ જે ઇક્થિઓપિસ છે, ઇક્થિઓપિસ ઉપાંગો વિહીન, એટલે કે એની અંદર ઉપાંગો જોવા મળતા નથી. હવે એમનું જે શરીર છે એ શરીર બે ભાગમાં વિભાજિત હોય, શીર્ષ અને ધડ, બરાબર. હવે શીર્ષ એટલે આગળનું માથું, જેને આપણે કહીએ માથાનો ભાગ, એને આપણે શીર્ષ કહીશું, અને જે પછીનો ભાગ છે એને આપણે ધડ કહીશું. એટલે જે આ ઉભયજીવીઓ છે એ ઉભયજીવીઓનું જે ભાગ છે અથવા તો એ ઉભયજીવીઓનું શરીર છે એ બે ભાગની અંદર વિભાજિત હોય, શીર્ષ અને ધડની અંદર, બરાબર. હવે અમુક જે છે, અમુક પ્રાણીઓની અંદર આપણને પૂંછડી જોવા મળે છે, બરાબર. એટલે અમુક જે ઉભયજીવીઓ છે એની અંદર આપણને પૂંછડી જોવા મળે, એટલે કે આજે જેમ કે સાલામેન્ડર, બરાબર. હવે આજે સાલામેન્ડર છે એ સાલામેન્ડરની અંદર આપણને પૂંછડી જોવા મળે છે, બાકીના બીજા જે ઉભયજીવીઓ છે એની અંદર પૂંછડી જોવા મળતી નથી, બરાબર. હવે એની જે ત્વચા, એટલે એની જે ચામડી અથવા તો સ્કિન જેને કહીએ, એ કેવી હોય તો કે મુખ્યત્વે ભીની અને ચીકણી હોય છે. એટલે કે એની જે ત્વચા છે એ કેવી હોય,
ભીની અને ચીકણી જોવા મળે છે અને ભીંગડા વગરની હોય છે. બરાબર, તમે દેડકાને ટચ કરશો અથવા તો દેડકાને તમે અડશો ત્યારે એની જે ત્વચા છે કેવી જોવા મળશે, ભીની જોવા મળશે અને ચીકણી જોવા મળશે, અને એની ઉપર ભીંગડા આવેલા હોતા નથી, એટલે કે ભીંગડા વગરની હોય છે. હવે એમના જે આંખોના પોપચા, એટલે સોરી આંખો છે એ પોપચા ધરાવતી હોય છે. બરાબર, એટલે એની અંદર આંખોના પોપચા આવેલા હોય છે, આંખો પર પોપચા જોવા મળે છે. અને કેટલા જોવા હોય, તો કે 3 પોપચા જોવા મળતા હોય છે. હવે કાનની અંદર કર્ણપટલ હોય છે, એટલે જે એના એટલે ઉભયજીવીઓ છે એની અંદર જે કાન હોય એ કાનની અંદર કર્ણપટલ પણ જોવા મળે છે, એટલે કાનની અંદર કર્ણપટલ આવેલું હોય છે. બરાબર, હવે એની અંદર એક વિશિષ્ટ રચના જોવા મળે, વિશિષ્ટ રચના એટલે કેવી, તો કે જેને અવસારની કહેવામાં આવે છે. હવે આ જે અવસારની છે એમાં શું હોય, તો કે પાચન માર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન માર્ગ, આ ત્રણે ત્રણ માર્ગ એક જ કોટર, કોટર એટલે કે એને જેને આપણે ખંડ કહી શકશું. બરાબર, એ જે કોટર છે એ કોટરની અંદર ખુલે છે, એટલે કે એક ખંડની અંદર ખુલે છે. હવે એ જે કોટર અથવા તો ખંડ છે એને શું કહેવામાં આવે, એને અવસારને કહેવામાં આવે છે. બરાબર, આ ત્રણે ત્રણ માર્ગ, પાચન માર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરની અંદર ખુલે છે, અને એ જે કોટર છે એને શું કહેવામાં આવે, એને અવસારને કહેવામાં આવે છે. અવસારને એક માર્ગની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, ઘણી વખત પૂછાતો હોય પરીક્ષામાં કે અવસારને કહેવા કોને કહેવામાં આવે, તો તમે લખી શકો છો કે ઉભયજીવીઓની અંદર, બરાબર, ઉભયજીવીઓની અંદર જે પાચન માર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરની અંદર ખુલે છે, તો એવો જે કોટર છે અથવા તો એવો જે ખંડ છે એને શું કહેવામાં આવે, એને અવસારની કહેવામાં આવે છે. અને આ જે અવસારની છે એ અવસારની ઉભયજીવીઓની એક વિશિષ્ટ રચના, એ પણ વિશિષ્ટ રચના છે એવું પણ આપણે કહી શકીએ. હવે એની અંદર શ્વસન કઈ રીતે થાય, બરાબર, એટલે જે શ્વસન છે એ શ્વસન કઈ રીતે થશે, તો કે ઝાલરો, ફેફસા અને ત્વચા દ્વારા. એટલે આ જે પ્રાણીઓ છે એની અંદર ઝાલરો દ્વારા, ફેફસા દ્વારા અને ત્વચા દ્વારા પણ શ્વસન કરી શકતા, એટલે કે જે શ્વસનની ક્રિયા છે એ શ્વસનની ક્રિયા 3 રીતે થાય, ઝાલરો દ્વારા, ફેફસા દ્વારા અને ત્વચા દ્વારા. બરાબર, હવે એનું હૃદય જોઈએ, તો હૃદય છે આપણે બીજા બધા પ્રાણીઓનું એટલે કે બીજા બધા વર્ગો જોયા, અને એ વર્ગોના જે પ્રાણીઓ હતા એની અંદર જે હૃદય હોય એ હૃદય કેવા હતું, 2 ખંડોનું બનેલું. બરાબર, 2 એટલે કે એને દ્વિખંડી પણ કહેવામાં આવે છે. હવે દ્વિખંડીઓનું બનેલું હતું, પણ આ જે ઉભયજીવી છે એ ઉભયજીવી વર્ગના પ્રાણીઓનું હૃદય 3 ખંડોનું બનેલું હોય છે, એટલે જે ત્રિખંડીય હૃદય જોવા મળે છે. એની અંદર જે 2 ખંડો આવેલા હોય એ 2 કર્ણકો આવેલા હોય અને 1 ક્ષેપક આવેલું હોય છે. બરાબર, ફરીથી મિત્રો, તો કે ઉભયજીવી છે, ઉભયજીવીની અંદર 3 ખંડો જોવા મળે, એની અંદર 2 કર્ણક અને 2 ક્ષેપક, બે કર્ણક અને 1 ક્ષેપક જોવા મળે છે. એટલે તમને પરીક્ષામાં કદાચ પૂછી શકે કે કયા વર્ગના પ્રાણીઓની અંદર હૃદય 3 ખંડો યુક્ત આવેલું હોય, અથવા તો કયા પ્રાણીઓનું હૃદય ત્રિખંડીય હોય છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ઉભયજીવી વર્ગ છે એ ઉભયજીવી વર્ગના પ્રાણીઓનું હૃદય એ 3 ખંડોનું બનેલું હોય છે. બરાબર, તેઓ શીત રુધિરવાળા પ્રાણીઓ છે, એટલે કે અસમતાપી, એટલે કે શીત રુધિરવાળા અથવા તો અસમતાપી. એ કેવા કહેવાય એમને, તો કે એ જ્યારે જ્યારે એમની બહારનું તાપમાન બદલાશે, એટલે કે શરીરની બહારનું તાપમાન બદલાશે, તેમ તેમ એમનું પણ તાપમાન ચેન્જ કરી શકે. બરાબર, એટલે એમનું જે તાપમાન છે અચળ રહેતું નથી, એટલે જેમ જે પ્રમાણે બહારનું તાપમાન બદલાય એ પ્રમાણે એમનું પણ તાપમાન, એમના શરીરનું પણ તાપમાન બદલાતું હોય, એટલે એને કેવા કહેવાય, શીત રુધિરવાળા અથવા તો અસમતાપી કહેવામાં આવે છે. તેઓ શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા જેવા નિષ્ક્રિય જીવન તબક્કા જોવા મળે છે, એટલે તેઓમાં, એટલે આ જે ઉભયજીવી પ્રાણીઓ છે એની અંદર શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા. હવે તમને ગ્રીષ્મનિંદ્રા વિશે ખ્યાલ હશે કે જે દેડકો, બરાબર, જે ઉભયજીવી કહેવાય એને, એ જે દેડકો છે એ આખા ઉનાળા દરમિયાન આપણને ક્યાંય જોવા મળતા નથી. એ કયા તબક્કામાં હોય એ વખતે, તો કે ગ્રીષ્મનિંદ્રા તબક્કો જે કહેવાય એમના જીવનનો એક તબક્કો છે. બરાબર, એમના જીવનનો એક તબક્કો જેને ગ્રીષ્મનિંદ્રા કહેવાય, એ તબક્કાની અંદર એ દેડકો હોય છે, એટલા માટે આપણને જોવા મળતા નથી. એટલે જે ઉનાળો હોય, બરાબર, ગ્રીષ્મ ઋતુ, એ ગ્રીષ્મ ઋતુની અંદર એ દેડકા હોય એ ઊંઘતા જોવા મળે છે. બરાબર, જમીનની અંદર દટાય અને એ ઊંઘતા જોવા મળે છે. તો એટલે એ જે તબક્કો છે એ તબક્કાને કેવો કહેવામાં આવે, તો ગ્રીષ્મનિંદ્રા તબક્કો કહેવામાં આવે છે. હવે આની અંદર લિંગભેદ જોવા મળે છે. લિંગભેદ એટલે કઈ રીતે, કે નર અને માદા એ બંને અલગ અલગ રીતે, એટલે કે નર અને માદા છે એ બંને પ્રાણીઓ અલગ અલગ રીતે જોવા મળે, એટલે કે નર પ્રાણી પણ અલગ જોવા મળશે અને માદા પ્રાણી પણ અલગ જોવા મળશે. હવે એ જે નર અને માદા છે એ બંને એમને વર્ષા ઋતુની અંદર, એટલે કે જ્યારે ચોમાસું હોય એ ચોમાસાની અંદર એમને સહેલાઈથી ઓળખી શકીએ છીએ. હવે એ જે ઉભયજીવી છે એ બાહ્ય ફલન દર્શાવે, બાહ્ય ફલન એટલે કેવું, તો કે માદા દેહની બહાર. બરાબર, માદા દેહની બહાર એ ફલન થતું હોય એને કેવું કહેવામાં આવે, તો કે બાહ્ય ફલન કહેવામાં આવે છે. હવે આ જે ઉભયજીવીઓ છે એ બાહ્ય ફલન દર્શાવતા હોય છે.
હવે એ જે છે અંડપ્રસવી અને પરોક્ષ રીતે વિકાસ દર્શાવેલ. અંડપ્રસવી એટલે ઈંડાને જન્મ આપીને, બરાબર, એટલે ઈંડાને જન્મ આપી અથવા તો બહાર જન્મ આપી અને એ જે છે એ વિકાસ એનો, એટલે કે જે એનો વિકાસ હોય એ કરતા હોય. હવે એનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ જોવા જઈએ તો કયા કયા ઉદાહરણ છે, તો કે એક છે દેડકો, બીજું છે ટોળ, પછી ત્રીજું છે વૃક્ષ દેડકો, સાલામેન્ડર અને ઇક્થિઓપિસ. આ જે પ્રાણીઓ છે એ આ પ્રાણીઓ કયા છે, તો કે ઉભયજીવી, બરાબર, ઉભયજીવી વર્ગના પ્રાણીઓ છે. બરાબર મિત્રો, તો આ હતો આપણે ઉભયજીવી વર્ગ. હવે તમે બે શબ્દો સાંભળ્યા છે, ઉભયજીવી અને ઉભયલિંગી. એટલે જીવી અને લિંગી આ બંનેની વચ્ચે શું તફાવત છે, એટલે કે ઉભયજીવી અને ઉભયલિંગી વચ્ચે શું તફાવત છે એ પણ આપણે અત્યારે જોઈ લઈએ. તો એની અંદર તમે ઉભયજીવી વિશે તો અત્યારે જોઈ લીધું કે એ જે પ્રાણીઓ છે એની ગર્ભાવસ્થા દરમિયાન પાણીમાં હોય અને પુખ્તાવસ્થા દરમિયાન એ જમીન ઉપર હોય, એટલે કે અથવા તો પાણીની અંદર પણ એમનું જીવન વિતાવતા હોય. એટલે કે આ જે ઉભયજીવીઓ છે એ ઉભયજીવીઓ બે પ્રકારે અથવા તો બે પરિસ્થિતિની અંદર એમનું પૂરેપૂરું જીવન વિતાવતા હોય છે. એમનું ઉદાહરણ જોઈએ તો દેડકો અને ટોડ, બરાબર, અને એ પ્રાણીઓની અંદર લિંગભેદ જોવા મળે, એટલે કે નર અને માદા, એ નર અને માદા છે એ બંને પ્રાણીઓ અલગ અલગ, એ બંને લિંગો છે એ બંને લિંગો અલગ અલગ પ્રાણીઓની અંદર જોવા મળે છે. અને તેઓનો સમાવેશ, એટલે કે તેઓનો સમાવેશ પૃષ્ઠવંશી ઉપસમુદાયની અંદર થાય છે. આપણને મેરુદંડી સમુદાય ભણ્યા, બરાબર, મેરુદંડી સમુદાયની અંદર આ જે પૃષ્ઠવંશી સમુદાય છે, ઉપસમુદાય, પૃષ્ઠવંશી ઉપસમુદાયના પાસે આપણે વર્ગો બની રહ્યા છે, બરાબર. તો એ જે ઉભયજીવી છે ઉભયજીવીને પૃષ્ઠવંશી ઉપસમુદાયની અંદર સમાવેશ કરવામાં આવે છે. હવે મિત્રો ઉભયલિંગી, બરાબર, હવે આ જે ઉભયલિંગી છે એ ઉભયલિંગીની અંદર એક જ પ્રાણીની અંદર, બરાબર, ઉભયલિંગી કોને કહેવાય, તો કે એક જ પ્રાણીની અંદર શુક્રપિંડ અને અંડપિંડ. આપણને ખ્યાલ છે કે શુક્રપિંડ છે એ નરનું પ્રજનન અંગ છે, બરાબર, જે શુક્રપિંડ છે એ નરમાં આવે અને જે અંડપિંડ છે એ માદાની અંદર, એટલે કે શુક્રપિંડ છે એ નરનું પ્રજનન અંગ છે અને અંડપિંડ છે એ માદાનું પ્રજનન અંગ છે. પણ આ જે ઉભયલિંગી પ્રાણી છે એની અંદર બંને પ્રકારના પ્રજનન પિંડ, એટલે કે પ્રજનન અંગ એ એક જ પ્રાણીની અંદર જોવા મળે છે. એટલે કે શુક્રપિંડ અને અંડપિંડ બંને એક જ પ્રાણીની અંદર જોવા મળે, તો એવા પ્રાણીને કેવું કહેવામાં આવે, તો કે એવા પ્રાણીને ઉભયલિંગી કહેવામાં આવે, એટલે કે બંને પ્રકારના લિંગો એની અંદર જોવા મળતા હોય છે, અંડપિંડ પણ અને શુક્રપિંડ પણ, બરાબર. એનું ઉદાહરણ જોઈએ તો એનું ઉદાહરણ છે અળસિયું, જળો અને પટ્ટીકીડા, બરાબર. એટલે આ જે અળસિયું છે, જળો છે અને પટ્ટીકીડા, આપણે અળસિયું પણ જોયું છે, તો અળસિયાની અંદર બંને પ્રકારના શુક્રપિંડ અને અંડપિંડ બંને આપણને જોવા મળતા હોય છે. હવે આ પ્રાણીઓમાં મોટાભાગે પરફલન થાય છે, એટલે કે એનું જે ફલન છે એ પરફલન રીતે થતું હોય અને એ જે પ્રાણીઓ છે એને અપૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર સમાવેશ કરવામાં આવે છે, બરાબર. તો આ હતો મિત્રો આપણે ઉભયજીવી અને ઉભયલિંગી વચ્ચેનો તફાવત. તો હવે ખ્યાલ રાખજો કે બંને પ્રાણીઓ અલગ નથી, એ અલગ અલગ છે, બરાબર, ઉભયલિંગી પણ અલગ છે અને ઉભયજીવી પણ અલગ છે, બરાબર. તો આ તફાવત યાદ રાખજો ખાસ. અને આ જે ઉભયલિંગી, એ સોરી ઉભયજીવી વર્ગ છે એ IMP પ્રશ્ન છે, એને પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતો હોય છે, તો એ ખાસ કરીને તૈયાર કરવું, બરાબર મિત્રો. તો મળીએ મિત્રો નવા લેક્ચરમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ.